રાષ્ટ્રપતિ ચૂંટણીમાં યુપીએનું પલડું ભારે જણાઈ રહ્યું છે યુપીએના ઉમેદવાર પ્રણવ મુખર્જી છે તો એનડીએ પીએ સંઘમાં પર દાવ ખેલ્યો છે બંને ઉમેદવારો પોતાની જીતનો દાવો કરી રહ્યા છે તો રાષ્ટ્રપતિની ચૂંટણીનું ચૂંટણી ગણિત શું છે તેની પર એક નજર કરીએ પ્રત્યેક સાંસદના મતનું મૂલ્ય સાતસો નિર્ધારિત કરવામાં આવ્યું છે ભારતમાં હાલમાં કુલ સાતસો સાંસદો છે જેમાંથી પાંચસો તેતાળીસ લોકસભાના અને બસો તેત્રીસ રાજ્યસભાના સાંસદ છે સાંસદોના વોટનું મૂલ્ય દરેક રાજ્યોના ધારાસભ્યોના કુલ મતને સાંસદોની સંખ્યાથી ભાગીને કાઢવામાં આવે છે આમ સાતસો છોતેર સાંસદોના મતનું કુલ મૂલ્ય પાંચ લાખ ઓગણપચાસ હજાર ચારસો આઠ થવા જાય છે ભારતમાં ધારાસભ્યોની સંખ્યા ચાર હજાર એકસો વીસ છે આ દરેક ધારાસભ્યોના સામૂહિક મત પાંચ લાખ ઓગણપચાસ હજાર ચારસો ચુમ્મોતેર થાય છે આમ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ મત દસ લાખ અઠ્ઠાણું હજાર આઠસો બ્યાસી થવા જાય છે જે ઉમેદવારને સૌથી વધુ મત મળશે તેને જ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ મળી શકશે હવે નજર કરીએ મતના ગણિત પર અને જાણીએ કે આખરે કોની પાસે બહુમતી છે યુપીએ ની વાત કરીએ તો યુપીએના દરેક ઘટક દળો એક જૂથ નજરે પડી રહ્યા છે તો કે તૃણમૂલ કોંગ્રેસની વક્ર દ્રષ્ટિએ યુપીએ માટે થોડી ઘણી મુશ્કેલીઓ સર્જી હતી પરંતુ હવે તો મમતા દીદીનું પણ તેમને સમર્થન મળી ગયું છે આમ કહી શકાય કે ઘટક ઘટકદળોના કુલ ચાર લાખ સાહીઠ હજાર વોટ સુરક્ષિત છે વળી બીએસપી અને એસપી જેવા પક્ષોનું પણ યુપીએને સમર્થન મળી રહ્યું છે બીએસપીના તેતાળીસ હજાર અને એસપીના ઓગણસિત્તેર હજાર મતો છે આ સિવાય જેડીએસ પણ પોતાના છ હજાર મત યુપીએને સુપ્રત કર્યા છે તેમજ એનડીએના દળ જેડીયુ અને શિવસેનાએ પણ યુપીએના ઉમેદવાર પ્રણવ મુખર્જીને સમર્થન કર્યું છે જેડીયુ પાસે બેતાલીસ હજાર તો શિવસેના પાસે અઢાર હજાર પાંચસો મત છે આ બધા મતની ગણતરી માંડીએ તો કુલ આંકડો છ લાખ આડત્રીસ હજાર પાંચસો પર પહોંચી જાય છે જ્યારે ચૂંટણી જીતવા માટે પાંચ લાખ ઓગણપચાસ હજાર ચારસો બેતાળીસ વોટની જ જરૂર છે યુપીએ પાસે આ સિવાય પણ કેટલાક નાના મોટા પક્ષો અને કેટલાક ડાબેરીઓનું સમર્થન પ્રાપ્ત થાય છે માટે કહી શકાય કે દાદાની જીત લગભગ નિશ્ચિત છે એનડીએની સ્થિતિ પર નજર કરીએ તો એનડીએ પાસે તેના ઘટકદળોના કુલ ત્રણ લાખ પાંચ હજાર વોટ છે પરંતુ જેમાંથી જેડીયુ અને શિવસેના વોટ બાદ કરવામાં આવે તો તેમની પાસે ફક્ત બે લાખ ચુમ્માલીસ હજાર પાંચસો મત જ બચે છે જોકે બીજેડી અને એનડીએ એનડીએના ઉમેદવારને સમર્થન આપ્યું છે પરંતુ બીજેડી પાસે ત્રીસ હજાર અને એઆઈડીએમકે પાસે ફક્ત સાડત્રીસ હજાર મત છે આ બધા મતનો સરવાળો કરીએ તો કુલ મત ત્રણ લાખ અગિયાર હજાર પાંચસો પર જ પહોંચે છે જે ચૂંટણી જીતવા માટે ઘણા ઓછા છે બાકી બચેલી નાની પાર્ટીઓના બધા જ એક લાખ અડતાળીસ હજાર આઠસો બ્યાસી વોટ પણ એનડીએને મળી જાય તો પણ ચૂંટણી જીતવી સંભવ લાગતી નથી સમગ્ર સ્થિતિનું વિહંગાવલોકન કરતા જણાય છે કે કોઈ ચમત્કાર જ એનડીએને જીતાડી શકે છે બ્યુરો રિપોર્ટ વીટીવી